દીવ ખાતે સફાઈ અધ્યયન અંતર્ગત દીવની સરકારી મિડલ સ્કૂલ ખાતે પ્લાસ્ટિક એકઠું કરનાર વિદ્યાર્થીઓ માટે સન્માન સૌરં યોજાયો આ કાર્યક્રમમાં દીવ જિલ્લા પંચાયત સી ઓ વૈભવ રિખારી રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા દીવમાં સ્થિત સરકારી મિડલ સ્કૂલ ખાતે વધુ પ્લાસ્ટિક એકઠા કરનાર વિદ્યાર્થીઓને બહુમાન કાર્યક્રમ યોજાયો હતો સ્વચ્છતા અભિયાન અંતર્ગત દીવના દરેક સ્કૂલોમાં સ્વચ્છતાને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દીવની સરકારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનાથી પ્લાસ્ટિક એકઠા કરી રહ્યા હતા જે અંતર્ગત સૌથી વધુ પ્લાસ્ટિક આ સરકારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક એકઠા કરવામાં વિજેતા બન્યા હતા જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લા પંચાયતના સી ઇઓ વૈભવ રિખારી ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે એડીઆઈ પિયુષ મારુ ડીપીઓ અરવિંદ સોલંકી એમડીએમ સુપરવાઇઝર શીતલ બામણિયા ઇન્ચાર્જ આચાર્ય સોનાજ ખત્રી પીટી ટીચર રમેશભાઈ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્કૂલના વિદ્યાર્થીઓને બહુમાન કરવાનો હતો જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓ પ્લાસ્ટિક એકઠું કરવા બીજા લોકોને પણ પ્રેરિત કરી કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ સૌથી વધુ પ્લાસ્ટિક એકઠું કર્યું હતું તેમને પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન આપી બહુમાન કરવામાં આવ્યું હતું સાથે બીજા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વૈભવ રીખારીએ વિદ્યાર્થીઓને સૂકા કચરોને ભીના કચરા વિશેની માહિતી આપી હતી સાથે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતા નુકસાનની માહિતી આપી હતી સાથે વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરી માહિતી મેળવી હતી આ શાળાના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક એકઠું કરવાની સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવી હતી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત પ્લાસ્ટિકની બોટલોથી બનાવેલ પૂછપુછ દ્વારા કરવામાં આવ્યું હતું મીનાક્ષીગઢ વી જડસટીવી દીવ